કવિવર રવિન્દ્રનાથ ટાગોર કંઈ કેટલાની પ્રેરણામૂર્તિ રહ્યા છે, પરંતુ કવિવરની પોતાની પ્રેરણામૂર્તિ કોણ? જેમણે તેમના જીવન અને સાહિત્ય પર ઊંડી અસર પાડી, જેમણે કવિની પ્રતિભાના વિકાસમાં ઊંડો રસ લીધો, એમનું નામ હતું કાદંબરીદેવી. જ્યોતિરેન્દ્રનાથ, જે રવિન્દ્રનાથના મોટા ભાઈ હતા અને તેમનાથી 12 વર્ષ મોટા હતા, તેમની સાથે લગ્ન કરી ટાગોર પરિવારમાં વધુ તરીકે આવેલા 9 વર્ષના કાદંબરીદેવી અને 7 વર્ષના રવિન્દ્રનાથ શિશુ સંગી હતા. કિશોરવયે બંનેનો સાહિત્ય પ્રેમ તેમને વધુ નિકટ લાવ્યો. 25 વર્ષની વયે કાદંબરીદેવી કોઈ ગોઢ કારણસર આત્મહત્યા કરે છે અને કવિવર માટે છોડતા જાય છે સ્મૃતિઓનું વિશ્વ, જેના આધારે કવિ આ સુંદર સંબંધને અંજલિ આપતા રચે છે પુષ્પાંજલિ. કાદંબરી દેવીની યાદમાં તેમને અનુલક્ષીને લખાયેલા ગદ્ય કાવ્યો, ગીતો અને કવિતાનો આ સંગ્રહ પુષ્પાંજલિ રવિન્દ્ર સાહિત્યના અભ્યાસુ શૈલેષ પારેખને આકર્ષે છે અને તેઓ તેનો ગુજરાતીમાં અનુવાદ કરે છે અને આપણને મળે છે સંપાદિત પુસ્તક છબી અંતરતમના કવિની. કવિવર અને કાદંબરી દેવીના અલ્પાયુષ સંબંધ વિશે વિસ્તૃત જાણકારી માટે આ પુસ્તકમાં રવિન્દ્રનાથના સંસ્મરણોમાંથી કેટલાક અંશ તેમજ તેમની સ્મૃતિમાં લખાયેલા રવિન્દ્રનાથના કાવ્યો પણ પ્રસ્તુત છે. કવિવરના ચાહકો માટે જિજ્ઞાસાનો વિષય ગણાતા આ અદ્ભુત સંબંધ વિશેનું આ પુસ્તક આ મહાન કવિની સર્જન યાત્રાને સમજવા માટે ઉપયોગી નીવડશે. છબી અંતરતમના કવિની નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in, ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુકસ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.